નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેનું ચેપ્ટર નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા જેમાં આજનો આપણો પ્રશ્ન છે પ્રેસ બાયોપિયા એટલે શું પ્રેસ બાયોપિયા એટલે શું પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવો આ ખામીને કેવી રીતે નિવારી શકાય નિવારી એટલે કે દૂર કરી શકાય નિવારવું એટલે કેવી રીતે એને દૂર કરી શકાય અથવા તો બીજી રીતે જો તમને પૂછાય તો પ્રેસ બાયોપિયા વિશે ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં વાત કરેલી હતી કે ખામી છે આંખની ત્રણ પ્રકારની છે લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા જેમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રેસ બાયોપિયા તો દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી એટલે કે સ્વચ્છતાપૂર્વક સુ સ્પષ્ટપણે એટલે કે ચોખ્ખું જોઈ શકતી નથી તમને ખબર હોય તો અમારી ઘરમાં જો કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એને જો કોઈ વસ્તુ વાંચવી હોય તો હું કરશે એ તાત્કાલિક પોતે ચશ્મા પહેરશે દૂરની વસ્તુ કોઈ જોવી હોય તો હું કરશે એ ચશ્મા પહેરશે ટૂંકમાં ચશ્મા વગરને પણ ચાલતું નથી તો તેને કેવા પ્રકારની આપણે ખામી કહીએ છીએ પ્રેસ બાયોપિયા ખામી કહીએ છીએ આ ખામી મોટા ભાગે મોટી ઉંમરવાળી વ્યક્તિમાં થાય છે અને મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી શકવું કે લખી શકતી નથી કારણ કે એને નજીકનું વસ્તુ સુસ્પષ્ટ રીતે ચોખ્ખું દેખાઈ શકતું નથી તો તેને આપણે શું કીધેલું છે પ્રેસ બાયોપિયા અને સામાન્ય રીતે જે આ ખામી છે એ ઉંમર વધવાની સાથે જેમ જેમ ઉંમર વધે છે એ ઉંમર વધવાની સાથેને આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે જેના કારણે એ ઉદ્ભવે છે આ ઉપરાંત મોટા ભાગના લોકો માટે મોટા ભાગના જે લોકો છે એનું નજીક બિંદુ ધીમે ધીમે દૂર ખસતું જાય છે વિદ્યાર્થી મિત્રો આ માનવ આંખનું નજીક બિંદુ જે પચીસ સેમી છે આ પચીસ સેમી કરતાં કેવું જાય છે એ દૂર ખસતું જાય છે અને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી શું કામ તો કે નજીક બિંદુ કેવું ખસવા લાગેલું છે દૂર ખસવા લાગેલું છે અને ઘણી લોકોને શુદ્ધિકારક ચશ્મા એટલે કે લેન્સ જે તમને કોઈ આંખની ખામી હોય તમે જે લેન્સના ચશ્મા પહેરો છો એ લેન્સના ઉપયોગ વગર એને દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે નજીકની વસ્તુ જોવામાં તો તકલીફ પડે જ છે સાથે દૂરની વસ્તુ જોવામાં પણ એને તકલીફ પડે છે આ પરિસ્થિતિમાં એનું દૂર બિંદુ અનંત બિંદુ દૂર જાય છે દૂર બિંદુ નજીક આવે છે આમ ઘણી વ્યક્તિ માયોપિયા અને હાઈપર મેટ્રોપિયા પીડાય છે માયોપિયા એટલે એટલે થશે લઘુ દ્રષ્ટિની ખામી

ઓછી થાય છે સિલિયરી સ્નાયુઓ નબળી પડે એટલે આ લેન્સ જે છે આ લેન્સની સ્થિતિસ્થાપકતા એટલે કે જાડો પાતળો થવું એ છે એ સમાવેશ ક્ષમતા જે છે એની ઓછી થાય છે આથી પ્રેસ બાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે લેન્સ શું થાય છે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે પણ ડોળાની લંબાઈ કેવી રહે છે સામાન્ય રહે છે હવે વિદ્યાર્થી મિત્રો જો ખામીનું નિવારણ કરવું હોય આ કઈ ખામી છે આ ખામીનું નિવારણ કરવું હોય તો આ ખામીને યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કયો લેન્સ બહિર્ગોળ લેન્સના ઉપયોગ કરીને સુધારવામાં આવે છે આમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે અને જે વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે આવી વ્યક્તિને દ્રિક લેન્સ એટલે કે બે કેન્દ્રવાળો લેન્સ જેને ઇંગ્લિશમાં કહેવાય છે બાયોફોકલની જરૂર પડે છે કોને તો કે જેને પ્રેસ બાયોપિયા છે એને ટૂંકમાં પ્રેસ બાયોપિયામાં ઘણીવાર લઘુદ્રષ્ટિની લઘુ દ્રષ્ટિની પણ ખામી હોય અને ગુરુદ્રષ્ટિની આ બંને પ્રકારની ખામી હોય તો નિવારણ માટે આપણે શું કરવું પડે છે દ્રિકેન્દ્રી લેન્સ અથવા તો બાયોફોકલ લેન્સની જરૂર પડે છે અને આ બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા વ્યક્તિના ચશ્મા કેવા હોય છે આ રીતે નીચે અર્ધચંદ્રાકાર ભાગ હોય છે ઉપરનો ભાગ છે એ કયા લેન્સમાંથી બનેલો હોય છે તો એ બનેલો હોય છે અંતર ગોલ્ડ લેન્સ અને નીચેનો આ ભાગ છે એ બહિર ગોલ્ડ લેન્સ ટૂંકમાં વ્યક્તિને જ્યારે દૂરની વસ્તુ છે ત્યારે નજર કેવી હશે સિદ્ધિ તો લેન્સમાંથી પસાર થશે તો લઘુદ્રષ્ટિના ખામીના નિવારણમાં શું હતું કે એને દૂર કરવા માટે આપણે અંતરગોળ લેન્સ વાપરેલો હતો એટલા માટે ઉપરનો ભાગ અંતરગોળ લેન્સમાંથી બનાવેલો જ્યારે તમારે ચોપડી વાંચવી હોય ત્યારે તમારી નજર કેવી હશે નીચેના ભાગમાં તો તમારી નજર છે અહીંયાથી પસાર થશે જે કિરણો છે પ્રકાશના એ એટલે નીચેનો ભાગ એટલે કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા માટે આપણે કયો લેન્સ વાપરેલા ગુરુદ્રષ્ટિની ખામીમાં બહિર્ગોળ તો ઉપરનો મોટો ભાગ અંતર્ગોળ લેન્સ રોકે છે નીચેનો અર્ધચંદ્રાકાર જેવો ભાગ એ બહિર્ગોળ લેન્સ રોકે છે સામાન્ય રીતે બાયોફોકલ લેન્સનો ઉપરનો ભાગ જેમાં અંતર્ગોળ લેન્સ હોય છે જે દૂરની વસ્તુ જોવામાં મદદ કરે છે અને નીચેનો જે ભાગ છે એમાં કોણ હોય છે બહિર્ગોળ લેન્સ જે નજીકની વસ્તુને જોવામાં મદદ કરે છે તો ચાલો આ જે ઉપરનો ભાગ છે આ ભાગ આ નીચેનો ભાગ છે આ ઉપરના ભાગમાં શું હશે અંતરગોળ લેન્સ અંતરગોળ લેન્સ નીચેનો જે ભાગ છે આમાં હોય છે બહિર્ગોળ લેન્સ તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો પૂછાયોપિયા નામની ખામીથી પીડાતી વ્યક્તિ એ કયા પ્રકારનો લેન્સ ઉપયોગ કરશે અંતરગોળ બહિર્ગોળ બાયોફોકલ કે આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ શું આવશે પ્રેસ બાયોપિયાની ખામી વ્યક્તિ હોય તો કયો વાપરશે લેન્સ બાયોકલ લેન્સ કયો લેન્સ 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 જેને કહેવાય છે તો આ વાત થઈ ગઈ પ્રેસ ની ત્યારબાદ આગળનો પ્રશ્ન આંખની સમાવેશ ક્ષમતા એટલે શું આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય છે તો કે જેમાં નજીકની અને દૂરની વસ્તુનું તીક્ષ્ણ તીક્ષ્ણ એટલે જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર કરવાની ક્ષમતા છે એને શું કહેવાય છે આંખની સમાવેશ ક્ષમતા કહેવાય ટૂંકમાં

લેન્સની જે કેન્દ્ર લંબાઈ જાડો પાતળો કરવાની જે ક્ષમતા છે એને શું કહેવાય છે આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ એક પોઈન્ટ બે મીટરથી વધારે દૂર કઈ ખામી છે લઘુ દૃષ્ટિની લઘુદ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાય દૂરનું અસ્પષ્ટ દેખાય તો લઘુ દ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ છે ખામીવાળી વ્યક્તિ એ એક પોઈન્ટ બે મીટરથી વધારે દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી ક્યાં સુધી જોઈ શકશે એક પોઈન્ટ બે મીટર સુધી તો આ ખામીનું નિવારણ કરવા યોગ્ય દ્રષ્ટિ પાછી મેળવવા માટે કયા પ્રકારનો શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કઈ ખામી છે આ ભાઈને લઘુ દ્રષ્ટિની ખામી છે તો આપણે જોઈ ગયા હતા કે લઘુ દ્રષ્ટિમાં કયો લેન્સ વાપરવામાં આવે લઘુ દ્રષ્ટિની અંદર કેન્દ્ર તો પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ વાપરે કયો અંતર્ગોળ લેન્સ તો તે પુનઃ યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે એટલે કે પેલા જેવું જોઈ શકતા હતા એવું ફરી વાર જોઈ શકે છે અને અહીં લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરેથી ક્યાં આવી ગયું છે આંખથી એક પોઈન્ટ બે મીટર અંતરે આવી ગયાં લઘુદ્રષ્ટિની ખામીમાં શું થાય તમારું જે દૂરબિંદુ છે કેવું આવશે આગળ આવશે દૂરબિંદુ કેવું આવશે આગળ આ ભાઈને એક પોઈન્ટ બે મીટર સુધી દેખાય તો તેનો અર્થ શું થાય જે દૂરબિંદુ સામાન્ય આંખનું અનંત અંતરે હોય છે ત્યાંથી કેવું આવે છે આગળ આવીને ત્યાં આવી ગયું છે એક પોઈન્ટ બે મીટરે આવી ગયેલું છે એટલે કે ત્યાં સુધીનું જ દેખાય છે એને પાછળનું હવે દેખાતું નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ કેટલું હોય છે દૂરબિંદુ અને નજીક બિંદુ કેટલું હોય

બે પોઈન્ટ પાંચ સેમી ત્રીસ તમારો શું આવશે ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે છેલ્લી પાટલી પર પાટલી એટલે કે બેન્ચ છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે ટૂંકમાં બ્લેકબોર્ડ પર જે લખેલું છે વાંચ બરાબર વચાતું નથી તો આ બાળકમાં કઈ ખામી હોય એ બાળક કઈ ખામીથી પીડાતું હશે અને નિવારણ કેવી રીતે થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો બાળક છે ક્યાં બેઠો છેલ્લી બેન્ચ છે માનો કે એક લાઈનમાં દસ બેન્ચો છે છેલ્લી બેન્ચ પર બાળક બેઠો છે હવે ત્યાંથી એ બોર્ડ પર જુએ છે બોર્ડ પરનું એ બરાબર વાંચી શકતો નથી

કે આ વ્યક્તિ માયોપિયા માયોપિયા જેને કહેવાય લઘુ દ્રષ્ટિની ખામીથી શું થાય છે પીડાય છે એટલે લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય એટલે આ કિસ્સામાં શું થાય છે નજીકની વસ્તુ વિદ્યાર્થી સ્પષ્ટ રીતે જોઈ શકે પણ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એ નેત્રપટલની આગળ રચાય છે એટલા માટે સ્પષ્ટ દેખાતું નથી આ ખામીને નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર લેન્સ આ વિદ્યાર્થીને કઈ ખામી છે તો કે લઘુદ્રષ્ટિની નિવારવા માટે શું કરવામાં આવે છે તો એને અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ જેથી છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી એ બોર્ડ પરનું સ્પષ્ટ લખાણ વાંચી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રિઝમ શું છે પ્રિઝમ કોને કહેવાય તો કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે પ્રિઝમ છે કેવો છે પારદર્શક વકરીભૂત માધ્યમ છે પરીક્ષામાં પૂછી શકે કે પ્રિઝમ ખાલી જગ્યા છે તો કે પારદર્શક વકરીભૂત માધ્યમ છે અને જેમાં ઓછામાં ઓછી બે પાશ્વિય સપાટીથી સીમિત હોય છે અને બે સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે આ રીતે બે સપાટીઓ કેવી હોય છે એકબીજા ઉપર ઢળેલી હોય છે પછી અહીંયા વાત કરો તો એમાં પણ એમ થશે એકબીજા પર ઢળેલી છે આની માટે વાત કરો તો એમાં પણ શું થાય છે એકબીજા પર ઢળેલી છે ત્યાર આગળનો પ્રશ્ન કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું તો કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચમાંથી બનેલો હોય છે અને તેમાં બે ત્રિકોણાકાર પાયા હોય છે અને ત્રણ લંબચોરસ પાશ્વીય બાજુ હોય છે

ચલો કઈ બાજુઓ ત્રિકોણ હોય છે તો જો દોરી દોરું છું હું આ આ આ એક અને બે બે બાજુઓ કઈ છે ત્રિકોણ છે ત્યારબાદ કઈ બાજુઓ લંબચોરસ છે તો આ સાઈડની એક આ એક બાજુ સામેની સાઈડ જે આ રીતે ઢાળમાં હોય છે બીજી બાજુ અને આ નીચેનું તળિયું છે ત્રીજી બાજુ ત્રણ બાજુઓ કેવી હોય છે લંબચોરસ બે પ્લસ ત્રણ કુલ કેટલી બાજુઓ હોય પ્રિઝમની અંદર પાંચ બાજુઓ આવેલી હોય છે અને કાચના ત્રિકોણીય પ્રિઝમની સામ સામેની સપાટીઓ એકબીજાને સમાંતર હોતી નથી સામ સામેની સપાટીઓ એકબીજાને આ રીતે સમાંતર હોતી નથી કીધું ને કે ઢળેલી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કાચના પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે તો વિદ્યાર્થી મિત્રો જે કાચનો પ્રિઝમ હોય ને એને પાંચ બાજુઓ હોય કેટલી હોય આ પાંચમાંથી ત્રણ બાજુ લંબચોરસ હોય છે અને બે બાજુઓ ત્રિકોણાકાર હોય છે જેની આપણે હમણાં વાત કરી હતી ફરી તમને બતાવી દઉં કઈ ત્રણ બાજુ ને કઈ બે બાજુ ચલો આ એક ત્રિકોણ છે આ છે બીજો ત્રિકોણ આ બે હું થઈ ગયા ત્રિકોણ આ એક આ સાઈડ નો સામે બીજો અને આ છે નીચેનો ત્રીજો શું હોય હોય છે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રિઝમ કોણ શું છે સમજુ ત્રિકોણીય પ્રિઝમ માં તેનું મૂલ્ય કેટલું હોય છે પ્રિઝમકોણ કોને કહેવાય છે અને સમ બાજુ ત્રિકોણીય પ્રિઝમમાં એનું મૂલ્ય કેટલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રિઝમમાં બે પાસ પાસેની પાશ્વી બાજુ વચ્ચેના ખૂણાને શું કહેવાય છે પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે કોને તો કે બે પાસ પાસેની પાશ્વીય બાજુ વચ્ચેનો જે ખૂણો છે આ ખૂણાને શું કહેવાય પ્રિઝમ કોણ એટલે કે ચાલો આ ત્રણ બાજુઓ છે આમાંથી આ એક અને આ બે ચાલો નામ આપી દો એટલે વધારે ખ્યાલ આવશે એ બી તો એ અને બી આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હોય સાઈઠનો આ એબી અને એસી આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો સાઈઠ નો આ એસી અને આ સીબી આ બંને વચ્ચેનો ખૂણો પણ કેટલાનો સાઈઠ નો અને બાબાજુ ત્રિકોણીય પ્રિઝમ છે એનું મૂલ્ય કેટલું આપેલું છે સાઈઠ તો આ કયો પ્રિઝમ છે સમ બાજુ ત્રિકોણીય પ્રિઝમ કયો છે સમ બાજુ ત્રિકોણીય પ્રિઝમ છે જેના દરેક ખૂણાનું માપ કેટલું છે સાઈડ સાઈન સમ બાજુ એટલે બધી બાજુના માપ છે બધા ખૂણાના માપ એ કેવા છે એક સમાન હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો વિડિયો અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત